આપણે વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં જોઈ ગયા કે ઈશ્વર પાસે કવિ ફક્ત એક જ્ઞાન રૂપી તડકો માંગી રહ્યા છે, એક ચિંગારી માંગી રહ્યા છે. હવે આપણે આગળ કાવ્ય જોઈએ કે ઠંડીમાં મોજ કાયા થથરે ખૂટી ધીરજ મારી વિશ્વાનલ હું અધિક ન માંગુ માંગુ એક જ ચિંગારી મહાનલ એક જ દે ચિંગારી. એટલે કે ઠંડીમાં એટલે કે મારા જીવનમાં સુખ દુઃખો આવી ગયા છે અને તેનાથી મારું કાયા એટલે કે શરીર થથરી ઉઠ્યું છે અને તેનાથી મારામાં હવે ધીરજ રૂપી કોઈ વસ્તુ રહી નથી, ધીરજ નામની કોઈ વસ્તુ મારામાં રહી નથી. વિશ્વાનલ એટલે કે હે ઈશ્વર પરમાત્મા, હવે હું તારી પાસે અધિક કશું માગતો નથી, ફક્ત એક ચિંગારી એટલે કે એક જ્ઞાન રૂપી પ્રકાશ માંગી રહ્યો છું. બસ હવે મને એક ચિંગારી આપી દે એટલે કે મારા જીવનમાં જ્ઞાન રૂપી તણખો મને પ્રકાશિત કર. હવે તમે જોયો કે આખા કાવ્યમાં ઈશ્વર પાસે બસ એક ચિંગારી એટલે કે એક જ્ઞાન રૂપી તણખો માંગી રહ્યા છે. કવિ બીજું અધિક તેની પાસે માગતા નથી એટલે કે વધારે કશું માગતા નથી. આખા કાવ્યમાં ઈશ્વર પાસે એક જ્ઞાનનો પ્રકાશ માંગી રહ્યા છે. અસ્તુ.